નમસ્કાર મિત્રો, આપ સૌનો ઋષિ ચિંતન ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ કેટલાય સમયથી ઋષિ ચિંતન ચેનલને ખૂબ જ આવકારો છો. આપના તરફથી રજૂ કરવામાં આવેલ ક્રાંતિકારી વિચારોને વોટ્સઅપ, ફેસબુક, ઇન્ટરનેટના માધ્યમથી ફેલાવવામાં જે મદદ કરો છો તે અભિનંદનને પાત્ર છે. ખરેખર અમને આનંદ છે. વેદમૂર્તિ તપોડિત પંડિત શ્રી રામ શર્મા આચાર્ય આ વિશ્વની અંદર ક્રાંતિકારી વિચારોમાંથી જે પરિવર્તન લાવ્યા છે, જે ખરેખર અદ્ભુત છે. મારા ગુરુ છે એટલે નથી કહેતો, સોના ગુરુ છે, કારણ કે એ કોઈ એવો વિષય નથી કે જેને શ્રી રામ શર્માએ તેના વિશે વાત નથી કરી. આજે હું સંક્ષિપ્તમાં વાત કરું સ્વામી વિવેકાનંદનો ઉપદેશ. સ્વામી વિવેકાનંદ એક પ્રખર યુવાન સંન્યાસી હતા. તેમના વિચારો અપનાવીને આપણે જીવનના મર્મને સમજી શકીએ છીએ. સ્વામી વિવેકાનંદ યુવાનોનો પ્રેરણા સ્ત્રોત તથા આદર્શ છે. તેમણે હંમેશા પોતાના ઓજસ્વી વિચારો તથા કાર્યો દ્વારા લોકોને માર્ગદર્શન આપ્યું છે. તેઓ ફક્ત 39 વર્ષ જીવ્યા, તેમ છતાં સમગ્ર વિશ્વને એક નવી દિશા બતાવી. તેમના વિચારો શાશ્વત તથા સશક્ત છે. એમના વિચારોને આપણે જીવનમાં અપનાવીને આપણું પોતાનું જ નહીં પરંતુ બીજા અનેક લોકોનું કલ્યાણ કરી શકીએ છીએ. જે પહેલું છે, આત્મવિશ્વાસી બનો. સ્વામી વિવેકાનંદના મતે જેણે પોતાના પર વિશ્વાસ હોય એ જ માણસ આસ્તિક છે. કોઈ માણસ ભગવાનમાં માનતો હોય પરંતુ પોતાના પર વિશ્વાસ ન હોય તો નાસ્તિક છે. આત્મવિશ્વાસ જ સૌથી મહત્વની બાબત છે. આત્મવિશ્વાસથી માણસ ગમે તેટલું ભગીરથ કાર્ય પણ કરી શકે છે. બીજું, તન મનને સ્વસ્થ રાખો. આત્મવિશ્વાસ વધારવા માટે વિવેકાનંદે તન તથા મનને મજબૂત બનાવવાનું કહ્યું છે. તેમણે કહ્યું છે કે ગીતા વીરો માટે છે, કાયરો માટે નથી. તન અને મનથી સ્વસ્થ માણસ જ ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ત્રીજું, આત્મહીનતાથી દૂર રહો. વિવેકાનંદે લોકોને હીન ભાવના દૂર કરવાનો ઉપદેશ આપ્યો છે. તેઓ કહેતા હતા કે શરીરને નહીં આત્માને મહત્વ આપો. એવું ન વિચારો કે હું કમજોર છું, પાપી છું, દુઃખી છું. એવું વિચારથી માણસ હીનતાનો ભાવ આવે છે. એટલે હંમેશા પોતાને આત્મા માનો. ચોથું છે, સંયમ તથા શિસ્ત રાખો. પોતાના મન પર નિયંત્રણ રાખવાને સંયમ કહેવાય છે. સંયમશીલ વ્યક્તિ જ બળવાન બને છે અને તમામ અવરોધો વચ્ચે પણ સફળતા મેળવે છે. સંયમથી કર્મનિષ્ઠા, સંયમથી કર્મઠતા, તેજસ્વીતા, શાંતિ વગેરે ગુણોનો વિકાસ થાય છે. સંયમી અને શિસ્તબદ્ધ વ્યક્તિ તણાવથી મુક્ત રહે છે અને કોઈ પણ કામ શ્રેષ્ઠ રીતે કરે છે. જે પોતે શિસ્તનું પાલન કરે તે કોઈ પણ ક્ષેત્રમાં શાસન કરી શકે છે. પાંચમું છે, ભય ત્યાગો. મનુષ્યના જીવનમાં ભય જ તણાવ, પતન તથા પાપનું કારણ છે. ભયથી વ્યક્તિ દુઃખી રહે છે. ભય મૃત્યુનું કારણ છે. આત્મજ્ઞાન ન હોવાના કારણે ભય પેદા થાય છે. વિવેકાનંદે કહ્યું છે કે તમારો જન્મ કોઈ મહાન કાર્ય કરવા માટે થયો છે. તેથી સહેજ પણ ભયભીત થયા વગર ઈશ્વરના આદેશ માનીને કાર્ય કરો. આપણે પોતાને નશ્વર શરીર નહીં પરંતુ શાશ્વત આત્મા માનશું તો ભય દૂર થઈ જશે. છઠ્ઠું, સ્વાવલંબી બનો. વિવેકાનંદે કહેતા હતા કે ભાગ્યના ભરોસે બેસી ના રહો. પોતાના ઉચ્ચ કર્મો દ્વારા પોતાના ભાગ્યનું નિર્માણ કરો. ઉઠો, સાહસિક, શક્તિમાન તથા સ્વાવલંબી બનો. તમારી અંદર અપાર શક્તિ રહેલી છે. તમે પોતે જ પોતાને મદદ કરી શકો છો. બીજું કોઈ તમને મદદ નહીં કરે. ભગવાન પણ સ્વાશ્રયી મનુષ્યને જ મદદ કરે છે. તેથી સ્વાવલંબી બનો. પાંચમું છે, સેવા પરમો ધર્મ. સ્વામી વિવેકાનંદે નિસ્વાર્થ ભાવે દુઃખી તથા પીડિત લોકોની સેવા કરવાને સૌથી મોટો ધર્મ માન્યો છે. બીજાઓની સેવા કરવામાં રત રહેવાથી માણસ પોતાનું દુઃખ ભૂલી જાય છે અને તેનાથી તેના તન મન અને શક્તિ વધે છે.
આત્મબળમાં વધારો. વિવેકાનંદના મતે આત્મા પરમ શક્તિશાળી છે, તે ઈશ્વરનો અંશ છે, તેથી આત્મતત્વને સમજીને તેની શક્તિ વધારો. એનાથી તમે પોતાની અંદર ઉર્જા અનુભવશો. અસફળતાથી નાસીપાસ થઈને તમારા પ્રયત્નો છોડી ના દેશો. થોડીક સફળતાથી સંતુષ્ટ થઈ બેસી ના રહો. તેઓ કહેતા હતા કે ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી અટકશો નહીં. આઠમું, દુર્બળતાનો ત્યાગ કરો, શક્તિશાળી બનો. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે ઉપનિષદોનું દરેક પાન મન શક્તિનો સંદેશ આપે છે. ઉપનિષદ કહે છે કે હે માનવ, તું તેજસ્વી બન, વીર્યવાન બન તથા દુર્બળતાનો ત્યાગ કર. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે તમારી અંદર પ્રચંડ શક્તિ રહેલી છે, તમે કોઈ પણ કામ કરી શકો છો, એવો વિશ્વાસ જગાડો. કદાપિ એવું ન વિચારશો કે હું કમજોર છું. તમારી અંદર શક્તિનો ભંડાર ભરેલો છે. તમે બહાદુરીપૂર્વક જીવનનો પડકારનો સામનો કરો. પાંચમું છે, સાચા માનવ બનો. આજે આપણે એવા ધર્મની જરૂર છે જેનાથી આપણને આ સાચા મનુષ્ય બની શકીએ. મનુષ્યને સાચા અર્થમાં મહામાનવ બનાવે એવા શિક્ષણની આજે જરૂર છે. મોટા માણસ નહીં, મહાન માણસ બનો. અગિયાર, સત્યને ઓળખો. જે બાબત તમને શારીરિક, માનસિક અને આત્મિક દ્રષ્ટિએ નિર્બળ બનાવે તેનો ત્યાગ કરો. હંમેશા સત્ય બોલો અને સત્યને માર્ગ પર ચાલો. સત્યમાં હજાર હાથીઓ જેટલું બળ રહેલું છે. સત્ય માણસને બળવાન, પવિત્ર અને જ્ઞાની બનાવે છે. આથી સારનો વિવેક કરી સત્યને અપનાવો. બારમું, તત્પરતાનું કાર્ય કરો. પોતાની ઈચ્છા મુજબ કાર્ય મળે તો ગમે તે માણસ તે કરી શકે છે, પરંતુ ગમે તે વિકટ કાર્ય કરવા માટે જે તૈયાર થઈ શકે છે, ગભરાયા વગર ગમે તેવા પડકારો સામનો કરે તે વીર છે. તેથી મુશ્કેલી કાર્ય જોઈ ગભરાશો નહીં. કોઈ પણ કામ નાનું નથી. તત્પરતાપૂર્વક કાર્ય કરવાથી જે ઉત્તમ રીતે અને ઓછા સમયમાં થઈ શકે છે. નિરંતર ઉન્નતિ માટે મુશ્કેલી કાર્યને તત્પરતાપૂર્વક પૂરા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મૃત્યુ પછી પણ લોકો આપણને યાદ કરે એવા મહાન કાર્ય કરો. ધાર્મિક ઝઘડાઓમાં ન પડો. સ્વામી કહેતા હતા કે ધર્મની બાબતમાં કદાપી ઝઘડા ના કરશો. ધર્મના નામે ઝઘડા કરવામાં આધ્યાત્મિકતા નથી. સાચો ધર્મ મનુષ્યને સહનશીલ, સેવાભાવી તથા પવિત્ર બનાવે છે. ધર્મના નામે ઝઘડા કરવાથી લોકોનું અહિત જ થાય છે. માટે ધર્મના સાચા મર્મને સમજો. દાન કરો. દાનથી મોટો બીજો કોઈ ધર્મ નથી. જે માણસ હંમેશા પોતે જ બધું મેળવવા તથા ભોગવવાનો પ્રયત્ન કરે છે તે અધર્મ છે. જે પોતે કષ્ટ સહન કરીને પણ બીજા દુઃખી, પીડિત તથા જરૂરિયાતવાળા લોકોને મદદ કરે છે તે મનુષ્ય મહાન છે અને ભગવાનનો સાચો ભક્ત છે. ભગવાને હાથ સત્કર્મ તથા દાન કરવા માટે આપ્યા છે. એકલ પેટાર તથા સ્વાર્થી ન બનો. પોતે ભૂખ્યા રહીને પણ બીજાને વધારે ભૂખ્યા માણસને ભોજન કરાવો. આવી ઉચ્ચ ઉદાર ભાવના રાખવાથી એક દિવસ તમે પણ ઈશ્વર બની જશો. આભાર. આ સ્વામી વિવેકાનંદના જે ક્રાંતિકારી વિચારો આપની સમક્ષ રજૂ કર્યા, કેવા લાગ્યા? લાઈક કરજો, કોમેન્ટ કરજો, આપણા મિત્રોને વધુ વધુ લેખ શેર કરજો, તો આ કાર્ય વધુમાં વધુ સ્વામી વિવેકાનંદના જે વિચારો ઘેર ઘેરે પહોંચે, તેને જીવનમાં એક જે નવી પ્રેરણા મળશે અને તેને જીવનમાં અપનાવશે તો જરૂર સફળતાને શિખરે પહોંચશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. નમસ્કાર.